સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં સમગ્ર જિલ્લામાં સૌથી મોટો ઔદ્યોગિક વિસ્તાર છે અને આ એકમ આગની ઘટના છાશવારે બનતી હોય છે ત્યારે છેલ્લા ઘણા સમયથી ફાયર સ્ટેશનની માંગણી નહીં સંતોષાતા માંગરોળ તાલુકા વેલફેર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા આવનાર સમયમાં માંગણી નહીં સંતોષાય તો ઔદ્યોગિક યુનિટો બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે માંગરોળ તાલુકામાં 2100 જેટલા ઔદ્યોગિક એકમો આવેલા છે અને આ એકમોમાં 2 લાખથી પણ વધુ લોકોને રોજગારી મળે છે ત્યારે આ વિસ્તારમાં આગ લાગવાની ઘટના બને તો ફાયર સ્ટેશન ન હોવાના કારણે મિલના માલિકોએ સુરત અંકલેશ્વર માંડવી તેમજ બારડોલીથી ફાયરને બોલાવવાની ફરજ પડે છે અને ફાયર આવે ત્યાં સુધી તો લાખોની મતાબળીને ખાક થઈ જાય છે વર્ષોથી ફાયર સ્ટેશનની માંગણી કરતા ઔદ્યોગિક એકમોના માલિકોની માંગણી નહીં સંતોષાતા માંગરોળ તાલુકા વેલફેર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા તમામ યુનિટો બંધ કરવાની ચીમકી રાજ્ય સરકારને આપી છે માંગરોળ વિસ્તારમાં કેબિનેટ મંત્રી ગણપત વસાવાનો મત વિસ્તાર છે અને વર્ષોથી ફાયર સ્ટેશન તેમજ વીજ કચેરી સબસ્ટેશનની માંગ આ વિસ્તારમાં આવેલા યુનિટના માલિકો કરી રહ્યા છે ત્યારે આજરોજ મળેલી મિટિંગમાં જો માંગણી નહીં સંતોષાય તો તમામ યુનિટો બંધ કરી રસ્તા પર ઉતરશે અને 2 લાખથી વધુ કામદારો પોતાની રોજી રોટી ગુમાવશે આજરોજ માંગરોળ તાલુકા વેલફેર એસોસિએશન દ્વારા આજે એક મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે જેમાં જે ઇન્ડસ્ટ્રીને લગતા ફાયર બ્રિગેડ ઇલેક્ટ્રિકસિટી અને ટોલ પ્લાઝાનો હમણાં તાજો જ જે નિર્ણય આવેલો છે એના અનુસંધાને આજે ઉદ્યોગકારોને બોલાવી અને ફાઇનલ કે હવે આ જ ફાયર બ્રિગેડની માગણી ઘણા વર્ષોથી આપણે કરતા આવીએ છીએ અને આજે તાલુકાથી લઈ અને રાજ્ય સરકાર સુધી અમે 5 દિવસમાં દરેક જગ્યાએ રૂબરૂ અને પેપરવર્ક દ્વારા રજૂઆત કરશું તેમ છતાં કોઈ પણ જાતનો એનો નિર્ણય નહીં આવે એને વોર્નિંગ આપશું અને સદંતર ઇન્ડસ્ટ્રીને બંધ પણ રાખી અને અમારો વિરોધ દર્શાવવા અમે જઈ રહ્યા છીએ ફાયર બ્રિગેડ માટે અત્યારે જ્યાં સુધી ફાયર બ્રિગેડની સુવિધા ન આવે ત્યાં સુધી અમે એસોસિએશન એવો નિર્ણય લીધેલો છે કે અમારા દ્વારા ટેન્કર અને જે કંઈ પંપની વ્યવસ્થા કરવી પડે એસોસિએશન દ્વારા એસોસિએશનની ઓફિસની નીચે ઊભા રહેશે અને જ્યાં સુધી ફાયર બ્રિગેડ નહીં આવે ત્યાં સુધી અમે એની સેવા આપશું પણ એ ટેમ્પરરી છે અત્યાર સુધીમાં છેલ્લા 4 વર્ષમાં એનો દાખલો લેવા જઈએ તો 400 કરોડથી વધુ પણ આ વિસ્તારમાં નુકસાન થયેલું છે ફાયર બ્રિગેડ આવે પણ એની 45 થી 60 મિનિટ કોઈ પણ 1.5 કલાક પણ જતી રહે છે ત્યાં સુધીમાં ફાયર બ્રિગેડનો જે કંઈ આગની જે પવનથી જે કંઈ છે ત્યાં સુધીમાં નાશ પામે છે હમણાં છેલ્લા 15 દિવસમાં 3 જે ભયંકર જે આગ લાગેલી છે એ આગમાં સુરતથી અને અંકલેશ્વરથી ટેન્કર આવતા 1.5 કલાક થવાથી કરોડો રૂપિયાનું નુકસાન થયેલું છે તો હવે પછીનો અમારો જંગ એવો રહેશે અમારે જો આનું કોઈ રિઝલ્ટ નહીં આવે તો ઇન્ડસ્ટ્રી સદંતર બંધ કરી 2 લાખથી વધુ કામદારોને રોજીરોટી આપતો આ જો આ ઉદ્યોગ છે અને રોડ ઉપર આવશે એ તમામ જવાબદારી સરકારની અને એના પદાધિકારીની રહેશે